હવે આગળ વાત કરીએ તો પ્રાચીન કાળમાં કલ્પ વૃક્ષ તરીકે ઓળખવામાં આવતા ત્રણ વૃક્ષોને નગરપાલિકા દ્વારા હેરિટેજ વૃક્ષ જાહેર કરીને ખાસ સંરક્ષણ અપાયું છે. પોરબંદરના રાણીબાગમાં 100 વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવતા રૂખડાના 3 દુર્લભ વૃક્ષો છે. આયુર્વેદિક રીતે પણ આ વૃક્ષનું ખૂબ જ મહત્ત્વ છે, તેથી આ 3 વૃક્ષને નગરપાલિકા દ્વારા હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરીને સંરક્ષણ અપાયું છે. અમદાવાદ જલાલનગરમાં વન વિભાગ દ્વારા અમુક વૃક્ષનો હેરિટેજ વૃક્ષની કેટેગરીમાં સમાવેશ કરાયો છે. આ જ રીતે પોરબંદર શહેર મધ્ય આવેલા રાણીબાગમાં નગરપાલિકાના તંત્રએ 100 વર્ષથી જૂના રૂખડાના 3 વૃક્ષને વિરાસત વૃક્ષની ઉપાધિ આપી છે, જેથી ભવિષ્યમાં આ વૃક્ષના મહત્ત્વનો ખ્યાલ આવે અને આવનારી પેઢી તેનું રક્ષણ કરે તે જરૂરી છે. રૂખડાના વૃક્ષને બોટનિકલમાં એડડા સોનિયા ડિજિટા, હિન્દીમાં ગોરશ્રી અને અંગ્રેજીમાં મંકી બેડ અથવા બાઓબાબ રીતથી ઓળખવામાં આવે છે. આ વૃક્ષ 50 ફૂટ કે તેથી વધુ ઊંચાઈના છે, તેથી સાલનો ઘર તાવ ચર્મ રોગ જુલાબની વ્યાધિ વગેરેમાં ફાયદાકારક નીવડે છે. રૂખડાના વૃક્ષની વિશેષતા એ છે કે તેમાં ચોમાસામાં જ પાંદડા ઉગે છે. તેના ફરના ઘરનો ઉપયોગ થોડી માત્રામાં સાસ સાથે કરવાથી ઝાડાની વ્યાધિમાં કામ આવે છે. ઉપરાંત ફળનો ઘર્મ ચર્મ રોગ ઉપર પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આફ્રિકન વનસ્પતિની પ્રજાતિ તરીકે ઓળખાતા આ વૃક્ષને પ્રાચીન કાળમાં કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતમાં આવા વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે. રૂખડાના વૃક્ષ ઓછામાં ઓછા 1000 વર્ષ સુધી જીવી શકે છે. ગંભીર આગ લાગી હોય તો પણ આ વૃક્ષો સંપૂર્ણપણે બળતા નથી, તેથી તંત્ર દ્વારા આવા વૃક્ષોને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. પરેશ નિમાવત, ZS TV, પોરબંદર. સંચાલિત જે રાણીબાગ છે સુદામા ચોક નજીક, ત્યાં 3 વૃક્ષો છે રૂખડાના ઝાડ, કે જે આપણે સુરક્ષિત રાખવા માટે થઈને અહીંયા ગ્રીન પોરબંદરવાળા તથા વનપ્રેમીઓ છે એ લોકોએ આપણને અહીંયા રિક્વેસ્ટ કરેલી છે કે એને તમે લોકો આવી રીતે વારસાઈ ઝાડ તમે એને ડિક્લેર કરો અને એને પેન્ટિંગ બાંધી અને માથે એનું જે ડિટેલ્સ છે એ લખો, તો લોકો એને આઈડેન્ટિફાઈ કરે અને આપણા આવા જૂના પુરાણો વૃક્ષ છે કે જેનું શું મહત્ત્વ છે અને આયુર્વેદિક રીતે પણ મહત્ત્વ છે અને લોકો માન્યતા પણ હતું કે નાના બાળકોને ઉટાટ્યું થાય તો ત્યાં વૃક્ષની નીચે બેસે ધ્યાન થાય એવા અનેક માન્યતાઓ જોડાયેલી છે. અને આ વૃક્ષો જે રૂખડાનું ઝાડ છે એ પેઢી દર પેઢી 1000 વર્ષ સુધીનું એનું જીવન છે. અમુક સિઝનમાં જ પાંદડા આવે છે એટલે આપણે ઝાડને આઈડેન્ટિફાઈ કરીને બાઉન્ડ્રી કરી દઈએ તો કોઈ સુકાઈ ગયેલું ઝાડ છે એમ કરીને એને તોડે નહીં, એના માટે થઈ અને ફાઇન એને બાઉન્ડ્રી કરી અને માથે એનું આઈડેન્ટિફિકેશન લખી અને એનું મહત્ત્વ કરવા માટેની આપણને રિક્વેસ્ટ આવી છે એટલે આપણે લોકો એ ધ્યાને લઈ અને લોકોની જે અરજી છે એને ધ્યાને લઈ અને આપણે કાર્યવાહી કરેલ છે. માતંગે ફેલક્સ બેનર, ફેલક્સ બેનર પ્રિન્ટિંગ હવે પ્રાંતિજ શહેરમાં. ફેલક્સ બેનર પ્રિન્ટિંગ માટે હવે અમદાવાદ, ગાંધીનગર કે હિંમતનગર લાંબા નહીં થવું પડે. ઘરઆંગણી જ પ્રાંતે જ માં જ માતંગે ફેલક્સ બેનર આપની મનપસંદ ડિઝાઇન પણ બનાવી આપવામાં આવશે. વ્યાજબી ભાવે તમામ સાઇઝના બેનર બનાવી આપવામાં આવશે. ફેલક્સ બેનર, શોપ બેનર, ફિડાઇલ, વેન વે, વિઝન, હોર્ડિંગ્સ બોર્ડ, રિક્ષા બેનર, ફોર્મશીટ, પોલ બેનર વગેરે ફેલક્સ બેનર તાત્કાલિક બનાવી આપવામાં આવશે. માતંગી ફેલક્સ બેનર એટલે વિશ્વાસપાત્ર સ્થળ. સ્થળ માતંગી ફેલક્સ બેનર, દુકાન નંબર 28-29 બાબા સાહેબ આંબેડકર કોમ્પ્લેક્સ, વાંખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર મનોજભાઈ મોદી 9879531299 8511517009 7692370009.